મિત્રો નમસ્કાર, લેટેસ્ટ ટીવીની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું જ્યોતિષ આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 18/10/2020 અને ખાસ આજના દિવસે રવિવારની. વાત કરીએ રવિવારના દિવસે, આજના દિવસે મિત્રો નવરાત્રિનો બીજો દિવસ છે. વાત કરવી છે આજના દિવસે બ્રહ્મચારિણી માતાને યાદ કરીએ આજના દિવસની શરૂઆત કરીએ મિત્રો. તો આજના દિવસે બ્રહ્મચારિણી માતાનું વ્રત કરો. માતાજીનો મંત્ર છે પ્રસન્ન કરવા માટે, ઓમ એમ હ્રીમ ક્લીમ બ્રહ્મચારિણી નમઃ. શાસ્ત્રમાં કીધેલું છે કે નવરાત્રિની અંદર કરેલી માતાજીની ઉપાસના સર્વ પ્રકારે મંગળ રીતે આપની ઉપાસના રહે છે. મિત્રો ઘણા લોકો કહેતા હોય છે કે નવરાત્રિની અંદર કોઈ પણ જપ કર્મ અનુષ્ઠાન અથવા માતાજીની ઉપાસના કરવી હોય તો કરવી નહીં, કેમ કે કરવટું થાય. મિત્રો એવું હોતું નથી. જે તમે કાર્ય કરી રહ્યા છો માતાજીનું, એ પ્રેમથી અને ભાવથી આપ કરશો, ચોક્કસ માતાજી તમને સારું પરિણામ આપશે. પ્રેમથી માતાજીની ઉપાસના આનંદથી અને ઉત્સાહથી એમને એમ કરવાથી માતાજી અનન્ય ફળ આપે છે. અને આજના દિવસમાં પણ આપણે કરેલી બ્રહ્મચારિણીની ઉપાસના ઉત્તમ ફળની પ્રાપ્તિ કરાવે છે. મિત્રો આજના દિવસે માતાજીને ઉત્તમ નૈવેદ્ય અર્પણ કરો, માતાજીની આરતી કરો, સાથે માતાજીની ઉપાસના કરો. કશું ના ફાવે તો ઓમ એમ હ્રીમ ક્લીમ ચામુંડા વિશે નવાણ મંત્રનું અનુષ્ઠાન કરો. આવો એ વાત કરતાં આજના દિવસે રાશિ ભવિષ્યની વાત કરીએ તો મેષ રાશિની વાત કરવી છે. તમારું ભાગ્ય અપેક્ષા કાર્ય ઉપર વધારે વિશ્વાસ કરવો, તો વધારે પોઝિટિવ બનાય તે માટે તમે જીવનમાં ઉત્સાહ ભેર કાર્ય કરો. કેમ કે કર્મ કરવાથી ભાગ્યને બળ પ્રાપ્ત થતું હોય છે. કોઈ નજીકના સંબંધી ઘરે ધાર્મિક આયોજન થવાની શક્યતાઓ રહેશે, તે અવસર ચોક્કસ પ્રાપ્ત કરજો. વાત કરીશું વૃષભ રાશિની. આજે તમે કોઈપણ પરિસ્થિતિઓમાં સંતુલન જાળવી રાખો. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણે આજનો દિવસ શ્રેષ્ઠ છે. તમારા જીવનમાં કેસને લગતા સરકારી મામલાઓ ચાલી રહ્યા છે, આજે એની અંદર પોઝિટિવ પરિણામો પ્રાપ્ત. વાત કરીશું મિથુન રાશિની. આજે સામાજિક અને રાજનૈતિક ક્ષેત્રમાં તમારે મહત્વપૂર્ણ યોગદાન આપવું પડશે. તમે કોઈ સભામાં સન્માનિત થઈ શકો છો. બાળકના કેરિયર ઉપર લગતી કોઈ સમસ્યાનો ઉકેલ મળવાથી આપ સુકન અને રાહતનો અનુભવ કરશો. વાત કરીશું કર્ક રાશિની. અન્ય ઉપર નિર્ભર રહેવાની અપેક્ષા તમારી ખોટી છે. યોગ્યતા ઉપર વિશ્વાસ રાખો. તમારી અનેક પરેશાનીઓ ઉકેલ જાતે જ શોધી કાઢો. કોઈ પણ નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલા જૂના વિવાદને પણ આજના દિવસે ઉકેલો. વાત કરીશું અહીંયા કર્ક રાશિની. આજે મોટાભાગે તમે ઘરમાં રહીને પારિવારિક સભ્યો સાથે જીવનમાં ઉત્સાહ સાથે તમારો સમય પસાર કરશો. આજના દિવસે રોજિંદા જીવનમાં થોડો ફેરફાર થશે, તમારા સંબંધો પણ સારા રહેશે. વાત કરીશું સિંહ રાશિની. તો સિંહ રાશિના જાતકો ઘરના વડીલો વ્યક્તિઓ સાથે થોડો સમય પસાર કરો, તેમના આશીર્વાદ અને સહયોગ મળશે તો તમારો ચોક્કસ સારો ભાગ્યોદય થશે. આજના દિવસે વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ પર ચોક્કસ ધ્યાન રાખો. વાત કરીશું આજના દિવસે કન્યા રાશિની. તમારી યોજનાઓ ડિસિપ્લિનમાં રહેવાની તમારી યોગ્યતા શ્રેષ્ઠ છે. પરિવારમાં અનુશાસન જળવાયેલું રહેશે. રાજ્યની નારાજનૈતિક સંબંધ મજબૂત બનશે, જેનાથી જનસંપર્કની સીમાઓ વધશે. ધ્યાન રાખો, આળસના કારણે તમારા જીવનમાં અટકી રહેલા કાર્યો શ્રેષ્ઠ બને, શ્રેષ્ઠ બનવા માટે આળસને ત્યજી દો. વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોએ જીવનમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ધ્યાન રાખો. પોઝિટિવ પ્રભાવ આકાશ પરિવાર ઉપર પડશે. સમાજમાં કોઈ મહત્વપૂર્ણ વિષય ઉપર તમારી સલાહને વિશેષ મહત્વ આપવાની જરૂર છે. વાત કરીશું અહીંયા વૃશ્ચિક રાશિની. આજે તમે કામની તમારા વ્યક્તિગત કાર્યો ઉપર વધારે ધ્યાન રહેશે. આવું કરવું તમારા અંદર ઉપર ઉર્જાનો સંચાર કરશે. રોજિંદા જીવનમાં થાકમાંથી તમે રાહત મેળવશો. સામાજિક અને ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરશો. વાત કરીશું અહીંયા ધનરાશિની. આજે શુભદાયક ગ્રહ સ્થિતિ બની રહેશે. તમારા ભાગ્યના વધારે પ્રબળ કરશો. લાભના પણ નવા માર્ગ મળી રહેશે. પારિવારિક સભ્યો લગ્નના લગતા કાર્યમાં દિવસ પસાર કરશે. વાત કરીશું મકર રાશિની. ઘરના વાતાવરણને યોગ્ય જાળવી રાખવામાં આપ મદદગાર બનશો. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ રહે, નજીકના સંબંધીઓ ઘરે આવવાથી વિશેષ મુદ્દાઓ પર ગંભીરતાથી વાતચીત થશે. વાત કરીશું કુંભ રાશિની. તો આજના દિવસે મોટાભાગના સમય ધર્મ કર્મને લગતી ગતિવિધિઓમાં પસાર કરશો, જેનાથી માનસિક શાંતિ પણ મળશે. રાજનૈતિક વ્યક્તિઓની સાથે સલાહ લાભદાયક સાબિત થશે. જમીનને લગતું કોઈ પણ કાર્ય અટકી શકે છે. વાત કરીશું અહીંયા કુંભ રાશિની. તો કુંભ રાશિના જાતકોએ આજના દિવસે જીવનમાં હરવા ફરવામાં સમય પસાર કરશો. તમારા કાર્ય પર ધ્યાન આપો. નિરાશા જેવી ભાવનાઓ ઉત્પન્ન થાય, ચિંતા કરશો નહીં. વાત કરીશું મીનરાશિની. ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતા કાર્યોમાં આજના દિવસે સફળતા મળી શકે છે. વિદ્યાર્થીઓ આજના દિવસે કોઈપણ કાર્ય કરવામાં આગળ વધી શકે એમ છે. બાળકો ઉપર તમારે નજર રાખવાની જરૂર છે. યોજનાઓ બનાવવા માટે તમારો આજનો દિવસ શ્રેષ્ઠ છે. કાર્ય ઉપર ધ્યાન રાખવાની જરૂર છે. વ્યક્તિગત કાર્યોમાં વ્યસ્તતાના કારણે આજના દિવસે થાકણી અનુભવ
અનુભૂતિ કરશો. મિત્રો, મેં સલાસીથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે આજના દિવસે મેં રાશિ ભવિષ્ય જણાવ્યું છે. ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરો. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા નિહાળો આપની આજ વિશે. અસ્તુ શ્રેહી.